ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી હરિદર્શન વિદ્યા સંકુલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશેના દાખલાને ચાલુ છે, રાઈટ? ગયા લેક્ચર્સની અંદર આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જોયું અને એના અમુક દાખલાઓ જોયા, ઉદાહરણો જોયા. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ફરીથી એક વખત રિવિઝનમાં લઈ લો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કેવી રીતે રાખવાનું હતું? તો કે એકના છેદમાં બે માનાંકમાં એક્સ વન કાઉસ પ્લસ એક્સ ટુ કાઉસ પ્લસ એક્સ થ્રી કાઉસ. કાઉસની અંદર શું લખવાનું? વાય માઇનસ વાય, વાય માઇનસ વાય, વાય માઇનસ વાય. ત્રિકોણના ક્ષેત્રફળનો કોડ કેટલો? 23, 31, 12. પછી એની અંદર કિંમત મૂકીને સાદરૂપ આપવાનું હતું. ચાલો આગળના દાખલાઓ આજે જોઈએ. ઉદાહરણ નંબર 14, બિંદુઓ એ, બી અને સી સમરેખ હોય. પ્રશ્ન ટ્વિસ્ટ કર્યો. પહેલાં તો સમરેખ એટલે શું એ જણાવો. તો આપણે ગયા લેક્ચરની અંદર છેલ્લો દાખલો જોયો, ઉદાહરણ નંબર 13, લગભગ મારા ખ્યાલ પ્રમાણે એમાં ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ 0 આવ્યો હતો. તો મેં તમને કીધું હતું કે કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ કદાપી 0 ન હોઈ શકે. તો 0 આવ્યો એનો મતલબ એમ કે સમરેખ છે. એવું છે, સમરેખ. તો જ્યારે કોઈ પણ ત્રિકોણના શિરોબિંદુઓ સમરેખ હોય તો સમજી લેવાનું કે એનું ક્ષેત્રફળ 0 હોય. એનું ક્ષેત્રફળ કેટલું હોય? 0. તો કોની કિંમત શોધવાની છે? કેની. તો યાદ રાખો કે ત્રિકોણના શિરોબિંદુઓ ઉપરથી જ્યારે કેની કિંમત શોધવાની કે ત્યારે ક્ષેત્રફળ બરાબર તમારે 0 મૂકવાનો છે. શું મૂકવાનું છે? 0. શું મૂકવાનું છે? 0. યાદ રહી ગયું. તો આપણે આ દાખલાની અંદર ક્ષેત્રફળનું સૂત્ર લેશું પણ ક્ષેત્રફળની જગ્યાએ શું મૂકશું? 0. એટલે કોઈ પ્રશ્ન ન કરતા કે 0 ક્યાંથી આવ્યો? સમરેખ હતું. એટલે સમરેખ એટલે શું? ઉદાહરણ 13 આપણે જોયું હતું કે આપણે એનું ક્ષેત્રફળ શોધ્યું હતું ત્યારે જવાબ કેટલો આવ્યો હતો? 0. ઓકે, તો આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. એક્સ વન, એક્સ ટુ અને એક્સ થ્રી, વાય વન, વાય ટુ અને વાય થ્રી. ચાલો ઉપરથી શોધીએ. 2, 4, 6, 3 કે અને માઇનસ 3. રેડી? સૂત્રમાં મૂકીએ. ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે માનાંકમાં એક્સ વન કાઉસ પ્લસ એક્સ ટુ કાઉસ પ્લસ એક્સ થ્રી કાઉસ, માનાંક પૂરો. વાય માઇનસ વાય, વાય માઇનસ વાય, વાય માઇનસ વાય. કોડ નંબર 23, 31, 12. હવે આપણને ખબર છે સમરેખ છે એટલે ક્ષેત્રફળની જગ્યાએ શું મૂકવાનું? 0. બરાબર એકના છેદમાં બે માનાંકમાં એક્સ વન એટલે 2, કાઉસમાં 2, 3 કે માઇનસ માઇનસ 3, માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ એક્સ ટુ એટલે 4, કાઉસમાં 3 માઇનસ 1, 3 એટલે માઇનસ 3, માઇનસ 1 એટલે 3 પ્લસ એક્સ થ્રી એટલે 6, કાઉસમાં 1 માઇનસ 2, વાય વન માઇનસ વાય ટુ, વાય વન એટલે 3, માઇનસ વાય ટુ એટલે કે, માનાંક પૂર. રાઈટ? અંદર કિંમત મૂકી. હવે આપણે એનું સાદરૂપ આપીએ. 0 બરાબર એકના છેદમાં બે માનાંકમાં 2નો ગુણાકાર આ 2 સાથે થશે કારણ કે આ 2 વચ્ચે સરવાળો કાંઈ ન થાય. તો 2 ગુણ્યા કે એટલે 2K પ્લસ 3 દુને 6 પ્લસ 4, કાઉસમાં માઇનસ માઇનસ પ્લસ 3 ને 3 6, પણ કેવા આવશે? માઇનસ. પ્લસ 6નો ગુણાકાર 2 સાથે કરી નાખીએ તો 6 કેરીને 18, માઇનસ 6K, માનાંક પૂરો. સદરૂપ આપતા જઈએ. 0 બરાબર એકના છેદમાં બે માનાંકમાં 2K પ્લસ છે એ પછી કરશું છેલ્લે. 2K પ્લસ 6 પ્લસ માઇનસ માઇનસ, 6 4 24 પ્લસ 18, માઇનસ 6K, માનાંક પૂર. હવે K વાળા સ્ટેપને ભેગા કરશું અને અચળ પદને ભેગા કરશું. તો 0 બરાબર એકના છેદમાં બે માનાંકમાં 6Kમાંથી 2K ડિલીટ કરીએ તો માઇનસ 4K વધે, પછી 18 પ્લસ છે, 6 પ્લસ છે, 18માં 6 નાખીએ તો 18 ને 2 20 ને 4 24, 24માંથી 24 જાય તો 0 થઈ ગયો. એટલે આ બધા ડિલીટ. ઓકે, તો માઇનસ 4K વધ્યા ખાલી, માઇનસ 4K. તો આપણને બધાને ખબર છે કે માનાંકની અંદર કોઈ પણ રકમ માઇનસ હોય તો કેવી થઈ જાય છે? પ્લસ. છેદ ઉડાડીએ 2, 2, 4 તો માઇનસ 2K
0 બરાબર 2k, 0 બરાબર કેટલા થઈ જશે 2k, માનાંક છોડો માઈનસ હતા તો કેવા થઈ ગયા પ્લસ, તો બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 0 ના છેદમાં 2 તો જવાબ 0, આમ k બરાબર કોણ હશે 0. આર યુ રેડી? કે કેમ શોધવું ખબર પડી ગઈ બધાને? ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું પણ ક્ષેત્રફળની જગ્યાએ 0 મૂકવાનું. એવો જ દાખલો સ્વાધ્યાય 7.3 માં દાખલા નંબર 2 કિંમત શોધો છે. હજી પણ જે મિત્રોને આમાં નથી સમજાણું એ કેના જેવો દાખલો અહીંયા કરાવી દઉં છું. પાછો દાખલા નંબર 1 છે એ જાતે ગણવાનો છે, નહીંતર ક્ષેત્રફળ શોધવાના છે. દાખલા નંબર 2 ની અંદર લખ્યું છે કે k ની કિંમત શોધો. તો જે મિત્રોને આ દાખલો નથી સમજાણું એ અહીંયા ધ્યાન આપશે એટલે એના જેવો જ દાખલો પાછો શીખડાવું છું. x1 x2 અને x3 7 5 અને 3 y1 y2 અને y3 માઇનસ 2 1 અને k. ઓકે, ચાલો હવે અંદર આપણે એની કિંમત મૂકી દઈએ ક્ષેત્રફળની. તો ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસ પ્લસ x2 કૌંસ પ્લસ x3 કૌંસ માનાંક પૂરો y માઇનસ y y માઇનસ y y માઇનસ y 23 31 12. હવે અંદર કિંમત મૂકતા જશું આપણે. ક્ષેત્રફળની જગ્યાએ શું મૂકવાનું? 0. શું કામ? સમરેખ હોવાથી, સમરેખ હોય તો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થઈ જાય? 0. ચાલો 1/2 માનાંકમાં x1 કેટલા? તો કે 7. 23 1 માઇનસ k પ્લસ x2 કેટલા? તો કે 5. 31 k માઇનસ y1 એટલે માઇનસ 2, તો માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ x3 એટલે 3 કૌંસમાં 12. 1 એટલે માઇનસ 2 માઇનસ 2 એટલે 1 માનાંક પૂરો. ચાલો સાદુરૂપ આપીએ. 0 બરાબર 1/2 માનાંકમાં 7નો ગુણાકાર 2 સાથે, 7 એકા 7 માઇનસ 7 k પ્લસ 5નો ગુણાકાર 2 સાથે થશે, 5 ગુણ્યા કે તો 5 કે પ્લસ 5 દુને 10 પ્લસ 3 માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3 પણ માઇનસ 3 માનાંક પૂરો. 0 બરાબર 1/2. યાદ રાખો કે માનાંકની અંદર જ્યાં લગીન ક્રિયાઓ ચાલુ હોય ત્યાં સુધી માનાંકને છોડવાનો નહીં. માનાંકને છોડવાનો સમય ક્યારે આવે? સૌથી છેલ્લા સ્ટેપમાં, કે જ્યારે માનાંકની અંદર એવી રકમ વધે કે એની કોઈ ક્રિયા ન થતી હોય. દાખલા તરીકે જોઈ શકો છો અહીંયા માનાંકમાં માઇનસ 2k હતા, હવે એનું કાંઈ ન થાય તો મેં કેટલા લખી નાખ્યા? પ્લસ 2k. ચાલો સાદુરૂપ આપીએ. 7 માઇનસ 7k પ્લસ 5k પ્લસ 10 પ્લસ માઇનસ માઇનસ 3 3 9 માનાંક પૂરો. હવે શું કરશું? તો કે k k વાળા સ્ટેપ ભેગા કરશું, અચર અચર પદ ભેગા કરશું. તો k વાળા સ્ટેપ 2 છે, એક માઇનસ 7k છે અને એક પ્લસ 5k. તો 7માંથી 5 કાઢી નાખો તો 2k વધે, મોટા પદની નિશાની એટલે કેવો આવશે? માઇનસ. હવે અચર પદ જોઈએ તો પ્લસમાં 7 છે, પ્લસમાં 10 છે, 10 ને 7 17, 17માંથી 9 કાઢો તો કેટલા વધશે? 17માંથી 10માંથી 9 જઈએ, 7 ને 1 8, મોટા પદની નિશાની એટલે પ્લસ 8. આર યુ રેડી? બધાને ખબર પડી ગઈ શું કર્યું? ફરીથી એકવાર, 10 ને 17, 17માંથી 9 કાઢો, 17માંથી 7 એ જાય એટલે 10 વધે, 10માંથી બીજા 2 કાઢો તો 8. હવે શું કરશું? તો કે હવે હું આનું સાદુરૂપ આપીશ, 2 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં એટલે 0 થઈ જશે. જોજો ધ્યાન આપો, આ 2 છે એ ભાગાકારમાં, અહીંયા આવે તો ગુણાકારમાં એટલે 0 થઈ જશે. તો 0 બરાબર કોણ વધશે? માનાંકમાં માઇનસ 2k પ્લસ 8. હવે એક વસ્તુ તમારે ધ્યાન આપવાનું છે, માનાંક લઈશ એટલે હું પ્લસ કરી નાખીએ. 0 બરાબર 2k પ્લસ 8, 0 બરાબર 2k પ્લસ 8. પ્લસ 8 આ સાઈડ છે, પહેલી સાઈડ જાય તો માઇનસ થાય તો માઇનસ 8, રાઈટ? 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, k બરાબર માઇનસ 8/2, 4 દુને 8 તો k બરાબર માઇનસ 4. આમ k ની કિંમત આપણને કેટલી મળશે? માઇનસ 4. તો k ઉપરથી દાખલો કેમ શોધવો એ બધા મિત્રોને ખબર પડી ગઈ છે કે k ઉપરથી દાખલો કેવી રીતે મળે. હવે એક બીજું એ ધ્યાન રાખવાનું છે કે માનાંક આપણે જ્યારે છોડ્યો ત્યારે માઇનસ 2k પ્લસ 8 હતો, તો માત્ર આપણે માઇનસ 2kની જ કિંમત બદલાવેલી છે, માઇનસ હતી એટલે પ્લસ કરી. પણ થોડોક એવો નિયમને અહીંયા ધ્યાન ફોલો કરવાનો છે કે જ્યારે આવું પૂછાય
અત્યારે k ની બે કિંમત શોધવાની જો જો કેવી રીતે આપણે અહીંયા શું કર્યું તો કે +2k કર્યા ને હવે અથવા કરીને -2k કરી નાખવાના અથવા કરીને શું કરવાનું 0 બરાબર -2k +8 એકવાર એમ નિયમ સ્ટેપ રાખવાનું એકવાર પ્લસ કરી નાખવાનું એકવાર એમ નિયમ સ્ટેપ રાખવાનું એકવાર પ્લસ કરવાનું તો -2k છે આ સાઈડ આવશે તો કેવા થઈ જશે +2k તો 2k બરાબર 8 બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 8 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવશે 4 તો k ની કિંમત કા +4 હશે ને કા તો -4 હશે તો બધા મિત્રોને k કેમ શોધવું એ ખબર પડી ગઈ ખાલી ટ્રિક યાદ રાખો સાદુરૂપ તો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને સમજાઈ જશે કરવાનું શું છે તો કે જ્યારે k ની કિંમત ક્ષેત્રફળવાળા દાખલાની અંદર જ્યારે k ની કિંમત શોધવાની k ત્યારે ક્ષેત્રફળની જગ્યાએ માત્ર શું મૂકવાનો છે 0 ઓકે ચાલો એના પછીનું ઉદાહરણ જોઈએ 15 જો a b અને c અને d ક્રમમાં એક ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો આપણે મિત્રો શીખ્યા છે ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા આપો ચતુષ્કોણ ઓકે ડન કાઈ વાંધો નહીં જોવો અહીંયા આપણે એક ચતુષ્કોણ આપો છે એ હું ચતુષ્કોણ દોરું જેમનું નામ આપી દઉં A B C D એના યામ છે -5 અને 7 B ના યામ છે -4 -5 C ના યામ છે -1 -6 અને D ના યામ છે 4 અને 5 તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે તો શું કરશો તો કે આપણી પાસે ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર નથી આપણી પાસે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે તો બુદ્ધિ હલાવો કે આ હું દાખલાની અંદર શું કરીશ તો મારી પાસે તૈયાર થશે તો એકદમ સિમ્પલ જો હું એક વિકર્ણ દોર નાખું તો હવે તમારી સામે શું દેખાય છે તો કે બે ત્રિકોણ દેખાય છે તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધી લઉં ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ શોધી લઉં બેયનો સરવાળો કરી નાખું રેડી ખાલી એક વિકર્ણ દોરવાથી પહેલાં ABCનું ક્ષેત્રફળ પછી ADCનું ક્ષેત્રફળ ને બેયનો સરવાળો તો અહીં લખીશ ત્રિકોણ ABC માટે X1 X2 X3 Y1 Y2 Y3 પણ ધ્યાન આપવાનું A B C આ ત્રણ બિંદુ લેવાના -5 -4 -1 -5 -4 અને -1 રેડી -5 -4 -1 એવી રીતે Y1 Y2 Y3 7 -5 7 -5 અને -6 ચાલો બધી વસ્તુ તૈયાર થઈ ગયું આપણી પાસે હવે શું કરશું તો કે ત્રિકોણ ABCના ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું ABC બરાબર 1/2 માનાંકમાં X1 કૌંસ +X2 કૌંસ +X3 કૌંસ માનાંક પૂરો y - y y - y 23 31 12 હવે અંદર કિંમત મૂકીને તમારે સાદુરૂપ આપવાનું છે હું નહીં આપું તો આ તમારે અહીંથી જાતે ગણવાનું ચાલો એનો જે જવાબ આવે પછી શું કરવાનું હવે આટલો ત્રિકોણ લેવાનો ADC તો અહીં લખીશ ત્રિકોણ ADC માટે ફરી પાછું લેવાનું X1 X2 X3 Y1 Y2 Y3 તો કયા કયા બિંદુ લેશું ADC -5 4 અને -1 -5 4 અને -1 પછી 7 5 અને -6 7 5 અને -6 ડન ચાલો ફરી પાછું સૂત્ર મૂકવાનું ADC બરાબર 1/2 માનાંકમાં X1 કૌંસ +X2 કૌંસ +X3 કૌંસ માનાંક પૂરો y - y y - y y - y 23 31 12 આર યુ રેડી ફરી પાછી એની અંદર કિંમત મૂકીને જવાબ લઈ આવો એ પણ તમારે જાતે કરવાનું કારણ કે હવે તમને સાદુરૂપ આપતા આવડે છે અથવા તો પ્રેક્ટિસ કરો જ્યારે બેયના જવાબ આવી જાય ત્યારે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ જ્યારે બેયના જવાબ આવી જાય ત્યારે આ સૂત્ર લેવાનું ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ABCનું ક્ષેત્રફળ +ADCનું ક્ષેત્રફળ
આપણી પાસે બે કટકા આવ્યા છે એબીસી નું ક્ષેત્રફળ પ્લસ એડીસી નું ક્ષેત્રફળ એનો જે જવાબ આવે બેનો સરવાળો કરીને મૂકી દેવાનું છે આર યુ રેડી તો આ હતા ત્રિકોણના ક્ષેત્રફળના દાખલાઓ આજે આપણે આટલા ઉદાહરણ જોયા હવે સ્વાધ્યાયની અંદર જેટલા પણ દાખલા એટલે કે 7.3 ની અંદર ક્ષેત્રફળવાળા કેવાળા ચતુષ્કોણના ક્ષેત્રફળવાળા જેટલા પણ દાખલાઓ હોય એની તમારે પ્રેક્ટિસ કરવાની છે જાતે તૈયારી કરવાની છે જે દાખલો અઘરો હશે એ ફરી પાછા હું નવા લેક્ચર્સની સાથે નવા વિડીયોઝની સાથે લઈને આવીશ પ્લીઝ ધ નોટ